એક એક દોરાને એક લાઇનમાં અને એક સમાન અંતર રાખી તાંકવામાં આવતી આ કળા ટાંગલિયા આર્ટ તરીકે ઓળખાય છે, જેને પોતાના વારસની જેમ જ સાચવી રહ્યા છે સુરેન્દ્રનગરના દેદાદરા ગામમાં રહેતા ડાંગસિયા પરિવાર. આજે લગભગ 40 વર્ષથી કરતો આવું છું. પહેલાં મારા બાપ દાદા જે કરતા હતા, મારા બાબા, આ લગભગ 750 વર્ષ જૂની કળા છે, આ પણ લુપ્ત થઈ ગઈ છે. પણ અત્યારે પહેલાં જે અમે જે બનાવતા હતા એ હાથે કાંતી વીખી અને ટાંગલિયા બનાવતા હતા, હાથે બનાવી તાર બનાવી, પછી ઘરે પણ એને અમે ડાય કરતા કલર, અને એ અમે ઊનમાં ટાંગલિયા બનાવતા. એ ટાંગલિયાનો ઉપયોગ ભરવાડ લોકો, જે ભરવાડ લોકોની જે મહિલા છે એનો ચણીની એની અંદર ઉપયોગ કરતા હતા, અને એ લગ્ન પ્રસંગમાં એ લોકો પહેરતા. પાટણનું પટોળું જેવું કહેવાય ને સાહેબ, કે એ પાટણનું પટોળું જે છે ને રાજા ની રાણીઓ પહેરતી હતી, પણ હવે અમારું જે આ ટાંગલિયો જે હતો ને એ એક ભરવાડની મહિલા પહેરતી હતો. તો ભરવાડની મહિલા તો શું છે, ગાયું ભેંસું ને એવું ચરાવવા જતા હોય, એટલે અમારી જે ક્રાફ્ટ જે રહી ને અહીંયા ને અહીંયા જ રહી. બદલાતા સમય સાથે કપડામાં પણ અનેક વેરાયટી આવવા લાગી, જેમાં લોકો કળાને તો પસંદ કરતા પણ ફેશન મુજબ વિવિધ ચોઇસ અને ટેસ્ટ મળે તો ખરીદતા. એટલે વર્ષોની આ પારંપરિક કળાને નવા સ્વરૂપે માર્કેટમાં મૂકવામાં આવી. ગાંધીનગરમાં જે નિફ્ટ છે એ દ્વારા અમને તાલીમ આપવામાં આવી, એમ કે તમે કોટનની અંદર કે દુપટ્ટા છે, કુર્તી છે, સાડી છે, બધું ઘર બ્લાઉઝ પીસ છે, કુશન કવર છે, આ બધું બનાવો તો એ બનાવો તો તમને એમ કે તમારી આ જે કળા છે ને એ આગળ આવે. અને બધી ભરવાડ જે મહિલા પહેરતી હતી, પણ અત્યારે જે આ તમે બનાવો કોટનની અંદર તો બધા આનો ઉપયોગ કરે અને પહેરી શકે, અને એટલા માટે પછી એમ કોટનની અંદર એ લોકોએ અમને શરૂઆતમાં મને કુશન આપ્યા હતા, એટલે કુશન મેં બનાવ્યા. એ પછી કુર્તી બનાવી, પછી દુપટ્ટો બનાવ્યો, પછી સિલ્કની અંદર સાડી પણ બનાવી. કેવી રીતે વેચવું એ પણ અમને શીખવાઈ ગયું, કે કેટલા ભાવમાં વેચવું, તમને ક્યાં યન મળશે, કેવી રીતે મળશે, આ બધી વસ્તુ અમને બધી શીખવાઈ. અને બીજો ગર્વની વાત એ છે કે જે આ ટાંગલિયાનું જે કામ છે ને સાહેબ, એ અમારા બ્લડમાં છે, લોહીમાં છે. 2016ની અંદર નેશનલ એવોર્ડ મળ્યો, ટાંગલિયા સાડી બનાવી હતી મેં, ટાંગલિયાની પહેલી જ સાડી બનાવી હતી, એ જ સાડીમાં મને નેશનલ એવોર્ડ મળ્યો. કુર્તી બનાવવામાં 4 દિવસ લાગે, અને દુપટ્ટા બનાવવામાં અમારે 2 દિવસ લાગે, અને સાડી બનાવવામાં 1 મહિનો લાગે. એની કિંમત, સાડીની કિંમત 16,500થી છે, 1,00,000 રૂપિયાની સાડી હોય છે, અને કુર્તીની કિંમત 2,000થી હોય, 2,000થી સ્ટાર્ટ થાય તે 5,000 સુધી કુર્તીની કિંમત હોય છે. અને મારા હસબન્ડને પણ નેશનલ એવોર્ડ મળેલો છે, અને મારા સસરાને પણ સ્ટેટ એવોર્ડ મળેલો છે. અમારી ક્રાફ્ટને ગવર્મેન્ટ જાણે છે અને અમારી માટે થોડીક મહેનત કરે છે, અને ઇન્ડેક્સીના પ્રોગ્રામ જ્યારે હોય તો અમારે અહીંયા સ્ટોલ લગાવી છે, ત્યાં અમારો 1 રૂપિયાનો ચાર્જ થતો નથી, રહેવાનું અમારું ત્યાં જ હોય છે, કોઈ જાતની ચિંતા હોતી નથી. એટલે ભારત સરકાર, ગુજરાત સરકાર તરફથી જે ઇન્ડેક્સી આર્ટની અંદર જે પ્રોગ્રામ થાય એની અંદર તો એ વેચાણ સારું થાય છે, જેથી કરીને અમે બહાર જ આવી છીએ તો માણસોને ખ્યાલ આવે કે આ ટાંગલિયા કળા શું છે. મશીનરીના યુગમાં પણ ટાંગલિયા માટેની ડિઝાઇન કારીગરો પોતાની કોઠા સૂઝથી જ બનાવે છે. જે ખાસ કરીને આ ટાંગલિયા આર્ટ જે છે ને, જ્યારે અમે કપડું બનાવીએ ને સાહેબ, કપડું બનાવતા બનાવતા એક ધાગાને આમ ટ્વિસ્ટ કરીને એક 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 ડોટ બનાવી, કે આ ડોટ જે છે ને આગળ અને પાછળ બંને તરફ સેમ જ દેખાય, અને આ વોશેબલ છે, આને કંઈ થાય નહીં સાહેબ. મેને યહાં પે બહોત સારી વેરાયટી દેખી સાડી કી, દુપટ્ટે કી, સૂટ પીસીસ કી, તો ઇનકે ડિઝાઇન્સ બહોત અચ્છે હૈ, કલર વેરાયટીઝ ભી બહોત હૈ, કોટન કે હૈ, સિલ્ક કે હૈ, ઓર ઇનકી જો ઇન્ટ્રિકેટ ડિઝાઇન્સ હૈ યે ભી બહોત અચ્છે હૈ. અમારી જે નીચલી જે પેઢી છે, મારા છોકરા છે, અમારી દીકરી છે, અમારા જો કુટુંબ છે, બધાને એમ કહે કે તમે આ ધંધો કરો, અમારા સમાજને પણ અમે કહીએ છીએ કે આ ધંધો કરો, તો આ કળા જે આપણે જે લુપ્ત થઈ છે એ એમ કે ચાલુ રહે વારસાગત. ભારતના ગામોમાં વસેલી આ હાથવણાટની કળાઓ આજે પણ દુનિયાના ટેક્સટાઇલ માર્કેટને ટક્કર આપી રહી છે, જેનો ભારતીય તરીકે આપણને ગર્વ થાય તે સ્વાભાવિક, પણ સાથે આવી કળાને પ્રમોટ કરવી તે જવાબદારી પણ આપણી જ છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે સુરેન્દ્રનગરથી બ્રિજેશ ત્રિવેદીનો રિપોર્ટ.